જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો કેમ છો બધા ફ્રેન્ડ્સ આજ ગયા વિડીયોમાં આપણો કયો પાઠ અધૂરો રહી ગયો હતો કોને ખબર છે બોલો હા આપણો પાઠ બાવીસ ડાબુ અને જમણું એ પાઠ અધૂરો રહી ગયો હતો તો ચાલો આજે આપણે એ પાઠને આગળ સમજીએ ફ્રેન્ડ્સ ચાલો આપણે એક ગીત ગાઈએ તમે પણ મારી સાથે આ ગીત ગાજો અને એક્શન પણ કરજો જમણો હાથ ઊંચો કરો દબો હાથ નીચે કરો બંને હાથ ઉપર કરો સાથો સાથ ગોર ગોર ફરો જમડો હાથ ઊંચો કરો દાબો હાથ નીચે કરો બંને હાથ ઉપર કરો સાથો સાથ ગોર ગોર ફરો ડાબો હાથ ઊંચો કરો જમણો હાથ નીચે કરો બંને હાથ નીચે કરો ઠેકરા મારતા ગોર ગોર ફરો ડાબો હાથ ઊંચો કરો જમણો હાથ નીચે કરો બંને હાથ નીચે કરો ઠેકરા મારતા ગોર ગોર ફરો ફ્રેન્ડ્સ જે રીતે જમણા હાથનું આપણે ગીત ગાયું તે રીતે આપણે ડાબા હાથનું પણ ગીત બનાવી શકીએ છીએ અને તે ગાજો તમને ખૂબ મજા આવશે ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે નિશાનીને ઓળખો અને તેના નામ લખો તો જુઓ ફ્રેન્ડ્સ જે આપણે ગયા વિડીયોમાં આપણી રુચિરાને તેના ઘરથી શાળા સુધી પહોંચાડવામાં મદદ કરેલી ને તો તેનું ચિત્ર આપણે જોયેલું તો ત્યાં રસ્તામાં કેટલી બધી વસ્તુઓ આવતી હતી તો તે આપણે જોયેલી હવે એ જ સેમ નકશો અહીંયા આપણને આપેલો છે પરંતુ તેમાં કેટલીક નિશાનીઓ નીચે આપેલી છે જુઓ બરાબર તો એ નિશાની દ્વારા આપણે આ ચિત્રને પૂરું કરવાનું છે એટલે કે અહીંયા જે નકશો આપ્યો છે તો ત્યાં આપણને જે જે ચિત્ર હતા ને તો તેની નીચે આપણને બોક્સ આપેલા છે તો ત્યાં આપણને બેઠા એ વસ્તુને જગ્યા જ આપી દીધેલી હતી પરંતુ આપણે આપણને અહીંયા નિશાનીઓ આપી છે તો આપણે એ નિશાનીઓ અહીંયા બતાવવાની છે કે શું છે બરાબર જો નીચે આપણને આ છે બધી નિશાનીઓ દેખાય છે ને લાઇનમાં તો એ બધી જ નિશાનીઓ ઉપર પણ છે બરાબર તો આપણે એ નિશાનીઓને ચિત્રમાંથી જોઈને લખવાનું છે ચલો પહેલાં નીચે શું આવશે રુચિરા જ્યાં ઊભી હતી તે શું હતું રુચિરાનું ઘર હતું એટલે ત્યાં ખાનામાં શું લખશું આપણે રુચિરાનું ઘર ત્યાર પછી રુચિરા આગળ જાય છે તો ત્યાં શું દેખાતું હતું શું આવતું હતું જુઓ અંદર ચિત્રમાં ઘર કે મકાન તો ત્યાં શું લખવાનું ઘર કે મકાન ઘર કે મકાનની નિશાની છે ચાલો ત્યાંથી આગળ જાય છે તો શું આવતું હતું શું દેખાય છે સાનું ચિત્ર ઝાડ તો ત્યાં શું લખશું આપણે ઝાડ બરાબર છે ત્યાર પછી રુચિરા આગળ જાય છે તો આગળ શું આવતું હતું હં હેન્ડપંપ તો તમારે ત્યાં હેન્ડપંપ લખવાનો છે ચાલો હવે રુચિરા થોડીક આગળ જાય છે તો સામે શું દેખાયેલું એને લાલ કલરનું એમ અડધું વર્તુળ છે તે શું હતું બરાબર છે બગીચો તો તમારે ત્યાં બગીચો લખવાનો છે ત્યાર પછી રુચિરા આગળ જતી હતી તો તમને શું દેખાયેલું એની સાથે સાથે જોઈ ને આપણે હં

ત્યાં પેટી લખવાની છે ટપાલ કચેરીથી આગળ જતાં જતાં શું આવેલું બરાબર છે હોસ્પિટલ અને હોસ્પિટલ લખી દેવાનું ત્યાં હોસ્પિટલથી આગળ જતી જતી શું દેખાયેલું એને શું આવેલું હ દુકાન તો ત્યાં તમારે દુકાન લખવાનું એની નિશાની આપેલી જ છે ત્યાર પછી એ શું આવેલું હતું બરાબર છે ઝાડ અને ઝાડની બાજુમાં શું આવી ગયેલું પછી એની

બરાબર છે કે નકશામાં જ્યાં નિશાનીઓ એટલે કે સંકેતો બનાવવાનું ખૂબ જ સરળ હોય છે અને તેને સમજવું પણ સરળ છે તેથી નકશામાં નિશાનીઓ એટલે કે સંકેતો ઉપયોગમાં લેવાય છે ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે કે તમારી પોતાની નિશાની બનાવો આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો અને નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું ફ્રેન્ડ્સ જો અહીંયા એક ચિત્ર આપ્યું છે બરાબર નકશો આપ્યો છે તો એ નકશામાં બાજુમાં નિશાની માટેની સૂચિ આપ્યું છે જે આપણે આગળ જોઈ ગયા ને સુચિરાના ચિત્રમાં હા એ જ બધી વસ્તુઓ છે અને ત્યાર પછી બીજામાં આપણે નિશાનીવાળું જોયેલું બરાબર ને સુચિરાનું પહેલાં ચિત્ર જોયેલું છે આપણે સુચિરાને સોરી રુચિરાને આપણે તેના ઘરેથી સાડા સુધીને પહોંચાડેલી ત્યાર પછીનો નકશો આપણે જોઈ લો તો એમાં બધી નિશાનીઓ આપેલી જ હતી બરાબર ને પરંતુ હવે આપણે શું કરવાનું છે આપણે આ બધી નિશાનીઓ આપણી જાતે બનાવવાની છે એટલે તમારે જે નિશાની બનાવી હોય એ નિશાની બનાવવાની છે અહીંયા નિશાની માટેની સૂચિ આપી છે ને ત્યાં તમારે બતાવવાનું છે કે કઈ 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 નિશાની છે અને ત્યાર પછી એ બધી નિશાની તમારે બાજુના નકશામાં દોડવાની છે જ્યાં જ્યાં રુચિરા જે જે જગ્યાથી પસાર થતી હતી અને ત્યાં જે જે વસ્તુઓ આવતી હતી જે 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 જગ્યા તો ત્યાં આપણે દોડવાની છે બરાબર તો તમારે એ અહીંયા દોડવાનું રહેશે ફ્રેન્ડ્સ વાંચો અને દોડો શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોડો ફ્રેન્ડ્સ અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે ઝાડ નીચે લખેલું છે ઝાડ તો એની ઉપર ઝાડની નિશાની દોડેલી છે બરાબર ને તો અહીંયા બીજા ઘણા બધા નામ પણ આપેલા છે જેમ કે ઘર છે મકાન છે શાળા દવાખાનું દૂધ પોસ્ટ ઓફિસ બરાબર ને તો અહીંયા તમારે એની નિશાની જે આપણે આગળ જોઈ ગયા ને તો તમારે અહીંયા દોડવાની છે અને બે ખાના ખાલી આપ્યા છે તો એમાં તમારે મનગમતી નિશાની દોડવાની રહેશે અને નીચે તેના તમારે નામ લખવાના રહેશે તો તમારે આ અહીંયા પૂરું કરવાનું છે વાંચો અને લખો નકશાને આધારે વિગત લખો ફ્રેન્ડ્સ અહીંયા એક બાજુ આપણને નકશો આપ્યો છે બરાબર અને બીજી બાજુ આપણને તેની સૂચિ આપી છે કે એટલે જે નકશાની અંદર જે જે બધી નિશાનીઓ છે તો એ નિશાનીઓને શું કહેવાય તે આપ્યો છે જેમ કે ઘર છે વૃક્ષ છે તો એક બાજુ એની નિશાની આપી છે અને બીજી બાજુ આપણને તેના નામ પણ આપ્યા છે તો એના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું તો તમારે મને એના આન્સર આપવાના છે ફ્રેન્ડ્સ પહેલો સવાલ છે કે નકશામાં કેટલા ઘર છે ચાલો ઘરનું ચિત્ર આપ સૂચિ આપણને દેખાય છે બરાબર ને તો બાજુમાં દેખાય છે ઘરની બાજુમાં હે ને તો ચાલો એ ઘર કેટલા છે તે નકશામાં ગણો અને મને કહો બોલો બોલો અરે વાહ બરાબર છે ઘર નકશામાં આપણને ચાર દેખાય છે બીજો સવાલ છે કે નકશામાં કેટલી દુકાનો છે તો પહેલા જે સૂચિ છે ને એમાં દુકાનનું દુકાનની નિશાની શોધો એ મળી જાય એટલે આપણને નકશામાં મળી જશે હા બરાબર છે ચલો બોલો બોલો મળી કેટલી દુકાન છે હા એક દુકાન છે ત્રીજો સવાલ છે કે નકશામાં કેટલા વૃક્ષો છે ચલો વૃક્ષોની નિશાની જુઓ અને નકશામાં શોધો ગણો બરાબર છે પાંચ વૃક્ષો છે બરાબર ને ત્યારબાદ નકશામાં કેટલા હેન્ડપંપ છે બોલો બોલો ઘણો હેન્ડપંપ નિશાની જુઓ અને ઘણો બરાબર છે બે હેન્ડપંપ છે ચલો ત્યાર પછીનો સવાલ છે કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે પહેલા પોસ્ટ ઓફિસનું ચિહ્ન જુઓ અને બીજું હોસ્પિટલનું ચિહ્ન જુઓ અને તેની સૌથી નજીક શું આવેલું છે બોલો હા બગીચો આવેલો છે ત્યાર પછીનો સવાલ છે બસ સ્ટેશનની નજીક શું છે જુઓ બસ સ્ટેશનનું ચિહ્ન જુઓ અને એની નજીકનું ચિહ્ન જુઓ અને બોલો હા બરાબર છે બસ સ્ટેન્ડની નજીક હેન્ડપંપ આવેલો છે ત્યાર પછીનો સવાલ છે કે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા શું ફ્રેન્ડ્સ જો નકશો હોય અને નકશામાં કોઈ નિશાની જ નહીં હોય તો શું આપણે નકશોને સમજી શકીએ એને વાંચી શકીએ ના બરાબર ને નિશાની વગર આપણે નકશો વાંચી શકીએ નહીં એટલે નકશાના વાંચન માટે નિશાની ખૂબ જરૂરી હોય છે ફ્રેન્ડ્સ ત્યારબાદ છે કે તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો તો ફ્રેન્ડ્સ તમે ગણિત વિષય ભણો છો તો ગણિતમાં કઈ કઈ નિશાનીઓ આવે છે કોણ કેસે બોલો હા બરાબર છે આવે ભાગાકાર પછી છેવારો બાદબાકી બરાબર ને એ બધી નિશાની આવે ત્યાર પછી આપણે ગોળ દોરવો હોય ચોરસ દોરવું હોય હે ને ત્રિકોણ તો એ બધાની નિશાનીઓ આવે ને તો એ નિશાની દ્વારા પણ આપણે ઓળખી શકીએ છીએ કે આને શું કહેવાય બરાબર ને તો તમારે એ નિશાની અહીંયા દોરવાની છે ત્યાર પછી ફ્રેન્ડ્સ નીચે શું છે કે ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોડો એટલે ફ્રેન્ડ્સ તમારે તમારા ઘરથી શાળા સુધીનો અહીંયા નકશો દોડવાનો છે કેટલા વળાંકો આવે છે કઈ રીતે તમે આવો છો અને આજુબાજુમાં તમને શું શું દેખાય છે તો અહીં એમાંની કેટલીક વસ્તુઓ અહીં નિશાનીઓ દ્વારા તમારે કરવાની છે તો ફ્રેન્ડ્સ આ સાથે અહીંયા આ પાઠ પૂરો થાય છે આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે ઓકે બાય બાય ટેક કેર